જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી ઝાયકાભાઈ જેડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણતા જ હશો કે 14 નવેમ્બરને બાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો એ બાલ દિવસ નિમિત્તે ખાસ બાળકો માટે હું આ ચોકલેટની રેસીપી લઈને આવી છું. આ હોમમેડ ચોકલેટ આપણે કોકો પાવડરમાંથી બનાવવાના છીએ. તો સૌથી પહેલાં તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તેના માટે આપણે મિલ્ક પાવડર, કોકો પાવડર, દળેલી ખાંડ અને સફેદ માખણની જરૂર પડશે. તો ચોકલેટ બનાવવાની શરૂઆત કરીએ તે માટે આપણે ડબલ બોઇલિંગ સિસ્ટમથી માખણને ઓગાળીશું. એટલે કે સૌથી પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકીશું અને એની પર બીજું વાસણ મૂકીને તેમાં માખણ નાખીને તેને ઓગાળીશું. ધ્યાન રાખવાનું કે માખણવાળું વાસણ પાણીને અડે નહીં. માખણ બરાબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર રાખીશું અને માખણ મેલ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરીને થોડી વાર સુધી હલાવતા રહીશું. મિત્રો, મેં અહીંયા પર ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે માખણવાળું વાસણ ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આપણે 2 ટેબલસ્પૂન કોકો પાવડર લઈશું અને તેને ચાળીને માખણમાં મિક્સ કરીશું. જુઓ મિત્રો, મેં કોકો પાવડર ચાળી લીધો છે અને માખણમાં મિક્સ કરી લીધો છે. હવે આપણે 1/2 વાટકી અથવા તો 1/4 કપ મિલ્ક પાવડર લઈને તેને પણ ચાળીને તેમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ તેટલી જ દળેલી ખાંડ, એટલે કે 1/4 કપ જ દળેલી ખાંડ લઈને તેને પણ તેમાં ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, મેં આગળ 1/4 કપ માખણ લીધું હતું પણ મને અત્યારે થોડું ઓછું લાગી રહ્યું છે તો મેં બીજું 1/4 કપ માખણ ઉમેરીને મિશ્રણ બનાવ્યું છે અને તેને ફરીથી આપણે ડબલ બોઇલિંગ સિસ્ટમથી ગેસ પર ચડાવીશું અને સતત બીટરથી હલાવતા રહી એને મિક્સ કરતા રહીશું જ્યાં સુધી માખણ, કોકો પાવડર, દળેલી ખાંડ અને મિલ્ક પાવડર એકબીજા સાથે સારી રીતે મિક્સ ના થઈ જાય. જુઓ મિત્રો, જ્યાં સુધી આવું મિશ્રણ તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ડબલ બોઇલિંગ મેથડથી પકવતા રહીશું. પછી ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને નીચે ઉતાર્યા પછી પણ સતત હલાવતા રહીશું થોડી વાર માટે, જેથી કરીને મિશ્રણ બળી ના જાય. ત્યારબાદ ચમચી વડે ચોકલેટ મોલ્ડમાં આપણે થોડી થોડી ચોકલેટ રેડતા રહીશું અને આવી રીતે બધા ચોકલેટ મોલ્ડને ચોકલેટથી ભરી દઈશું. જુઓ મિત્રો, બધા ચોકલેટ મોલ્ડ ચોકલેટથી ભરાઈ ગયા છે. હવે આપણે એકવાર ટેપ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું. લગભગ 2 કલાકમાં ચોકલેટ જામીને તૈયાર થઈ જાય છે. શિયાળાના સમયમાં ઓછો સમય લાગે છે અને ગરમીની સિઝનમાં થોડો વધારે ટાઈમ લાગે છે. 2 કલાક પછી મેં ચોકલેટને ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધી છે અને તે સરસ જામીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને અનમોલ્ડ કરીશું. જુઓ, આવી રીતે સિલિકોનનું મોલ્ડ છે એટલે આસાનીથી અનમોલ્ડ થઈ જાય છે. તમારી પાસે જો આવું મોલ્ડ ના હોય તો તમે થાળીમાં ઘી લગાવીને પણ તેમાં ચોકલેટ પાથરી શકો છો. જુઓ મિત્રો, મેં અહીંયા પર બોલની શેપમાં પણ ચોકલેટ બનાવીને મૂકી છે. તે પણ મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે અને આ જે આપણે મોલ્ડમાં ચોકલેટ બનાવી છે તે પણ હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. આવી રીતે બધી ચોકલેટ આપણે અનમોલ્ડ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી? અગર પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ વિડીયો બીજી જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બીજી રેસીપી સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી આવજો.